नमस्कार, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. આજ રોજ બજેટ 2023 આપના નાના મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તેઓ દ્વારા એક 2022 નું જે 2023 નું બજેટ છે તે ખૂબ સુંદર રજૂ કરવામાં આવ્યું છે. તેને લઈને આજે આપણે એક વિશેષ ચર્ચા કરીશું. આપની સાથે અહીંયા નિષ્ણાતો ઉપસ્થિત છે. સૌપ્રથમ વાત કરીએ તો આલોક શાહ સર, જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અને મનીષ બક્ષી સર, તેઓ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સાથે સાથે ભરત ધરમસિંહ, તેઓ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અને સાથે આપણી સાથે છે દેવેશ પાઠક સર, તેઓ સીએસ છે, અને એમની સાથે આપણી સાથે ઉપસ્થિત છે અભિષેક નાગોરી સર, તેઓ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સૌપ્રથમ તો આપ તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. સર, આજ રોજ 2023નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તેના વિશે આપનું શું મંતવ્ય છે? થેન્ક યુ. સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી પેલા દર્શક મિત્રોને અમે નમસ્કાર કરીએ છીએ, અને ફરીથી તરત બીજા દિવસે જ ગઈકાલે મળ્યા હતા આશા અપેક્ષા માટે, આજે મળી રહ્યા છે બજેટની એનાલિસિસ માટે. એ માટે સ્પાર્ક ટુડે ન્યૂઝનો આપ સૌનો આભાર. ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે જો વાતની શરૂઆત આગળ કરીએ તો બજેટ 2023 જે આશા અને અપેક્ષા હતી એ પ્રમાણે ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે ભારતની ઇકોનોમીને વિશ્વ સ્તરે આર્થિક મહાસત્તા તરફ લઈ જવાના પ્રયાસ રૂપે આ બજેટ ખરેખર એક સાચી દિશા તરફ લઈ જનારું બજેટ છે. કારણ કે આપણે આગળ વાત કરીશું કે ગઈકાલે પણ વાત કરી હતી કે દરેક ક્ષેત્રને દરેક વર્ગને અપેક્ષા છે, વર્ગની વાત પછી કરીશું, પણ આ બજેટમાં દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા છે. દરેક ક્ષેત્ર માટે ક્યાંક ને ક્યાંક બજેટનું એલોકેશન કરેલું છે. ફાઇનાન્શિયલ ડેફિસિટની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એક સંનિષ્ઠ પ્રયાસ છે, એક ટ્રુ સ્પિરિટમાં નથી કીધું કે ભાઈ હું 4% હું જીડીપીના ફિસ્કલ ડેફિસિટ કરી નાખીશ. ફેઝ મેનરમાં અત્યારે 6.5 છે, નેક્સ્ટ યર 5.8, અને પછી 25-26માં અમે 4.5% ફિસ્કલ ડેફિસિટ કરીશું. એટલે ખૂબ સંનિષ્ઠ પ્રયાસ છે એ પણ કહી શકાય. ડેવલપમેન્ટ માટે દરેક ક્ષેત્રમાં અને મેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં, મેઇન કેપિટલ એક્સપેન્ડિચરમાં ખૂબ સારા પ્રાવધાન છે, એ પણ આગળ જોઈશું. એની શું દૂરોગામી અસર થશે, પોઝિટિવ અસર થશે એ પણ જોઈશું. એક ખાલી મુદ્દો દર્શક મિત્રોને, ખાસ કરીને સામાન્ય નાગરિકોને, આમ આદમીને કદાચ કહી શકાય કે થોડુંક આપની અપેક્ષાથી ડાયરેક્ટ બેનિફિટ જે કદાચ ક્યાંક આશા અપેક્ષાથી એમાં કદાચ નાણામંત્રી ડાયરેક્ટ બેનિફિટ આપવામાં ક્યાંક ને ક્યાંક કદાચ આપની અપેક્ષા નથી સંતોષી શક્યા, એની પણ આગળ વાત કરીશું. પણ ઓવરઓલ બજેટ 7 મુદ્દાને રજૂ થયું છે. 7 મુદ્દા પર બજેટ પર ભાર આપવામાં આવ્યો છે. એટલે એક સપ્તરંગી બજેટ, એક સપ્તર્ષિ બજેટ, એવી રીતે આ બજેટને સપ્તરંગી સપ્તર્ષિ બજેટ તરીકે રજૂ કરી શકાય. જી, સાથે સાથે આપની સાથે જીએસટી કન્સલ્ટન્ટ પણ જોડાઈ ચૂક્યા છે, વિરલ શાહ સર. સર, આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. જી સર, આપનું શું મંતવ્ય છે બજેટ 2023ને લઈને? ડિજિટલાઇઝેશન વધારે પડતું પ્રયત્ન કર્યા છે. ઈ કોમર્સને બેનિફિટ થાય, ઈ કોમર્સને બેનિફિટ થાય એ રીતે એ લોકોએ બધા ચેન્જીસ પોઝિટિવલી આપ્યા છે. જી સર. આલોક બક્ષી સર, સર આપ જણાવશો કે આપનું શું મંતવ્ય છે? જે રીતે મનીષે કહ્યું એ રીતે આ બજેટમાં ગવર્મેન્ટે બધી જ પોલિસીને કન્સિસ્ટન્સી રાખીને બધા મેજર ચેન્જીસ આવ્યા છે, એક એ લાઇનમાં જ આવ્યા છે. ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, ઓવરઓલ ઇકોનોમિક ગ્રોથમાં જો મારે જે ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું કે અમૃતકાલનું આ પહેલું બજેટ છે, અમૃતકાલને એવી રીતે એ લોકોએ ડિફાઇન કર્યો છે કે આપણી આઝાદીના 75 વર્ષ પૂરા થયા, એ લાસ્ટ યર 2022માં પૂરા થયા, અને હવે આ 2023નું વર્ષ સ્ટાર્ટ થયું છે. એટલે આપણે એક અમૃતકાલ તરફ જઈ રહ્યા છે કે જે નેક્સ્ટ 25 યર્સ ઇઝ ગોઈંગ ટુ બી અ ગ્રેટ ટાઈમ ફોર ધી ઇન્ડિયા. અને હવે બધાને એવો વિશ્વાસ પણ આવી રહ્યો છે કે આ ઇન્ડિયા ટાઈમ આવ્યો છે. એટલે એ દિશામાં બહુ જ દૂરોગામી અને લોંગ વિઝન સાથેનું આ બજેટ છે. જો મને આ બજેટ માટે માર્ક આપવામાં આવે તો હું આને ડિસ્ટિંક્શન સાથે, એટલે 10માંથી હું આ બજેટને 8 માર્ક આપીશ. થેન્ક યુ. સર, આપ જણાવશો. હું દેવેશ પાઠક, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી અને ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ. આલોકભાઈની જેમ હું ક્યારેય ફૂલ ટાઈમ એકેડેમિશિયન રહ્યો નથી, એટલે માર્ક્સ આપવાનું તો મને નહીં ફાવે, પણ બજેટ માટે હું ચોક્કસ બે વસ્તુ કહી શકું.
કે એ લોકોએ સ્કિલ બિલ્ડિંગ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુડ ગવર્નન્સ એના પર ભાર આપ્યો છે. બાકીની બધી વાતો પછીથી કરીશું. જી સર, આપ કંપની સેક્રેટરી છો, તો એક પ્રશ્ન છે મારો કે કંપનીના લોસ છે એના વિશે બજેટમાં શું ફેરફાર આવ્યા છે અને શું ફાયદો થઈ શકે છે? બહુ સરસ, આપનો બહુ સરસ સવાલ છે. મનીષભાઈ સાથે હું વાત કરતો હતો એ વખતે કહેતા હતા કે અત્યાર સુધી બજેટમાં કંપનીઝ એક્ટ વિશે વાત કરવામાં આવેલી નથી જનરલી. પણ મને કહેતા આનંદ થાય છે કે જનરલી ઘણા બધા જ્યોતિષીઓ કહેતા હોય છે કે અમે આ આગાહી કરેલી અને આ સાચી પડી છે. તો ખબર નહીં, કોઈક ટેલિપથી હશે કે આ વખતે મેડમે કંપનીઝ એક્ટ વિશે ઘણી વાતો કરી છે, ઘણા સુધારાની વાતો કરી છે. એમાં ખાસ કરીને કહી શકાય, અને એક વસ્તુ સારી એ પણ છે કે એમણે પોતે પણ સુધારવાની વાત કરી છે. જે સરકારી અધિકારીઓ છે એમને પણ અત્યાર સુધી ગવર્મેન્ટે પોતે સુધારવાનું હોય એવી કોઈ ખાસ વાત હતી નહીં. હવે દાખલા તરીકે મિશન કર્મયોગીની વાત કરીએ તો દેટ ઇઝ ફોર કેપેસિટી બિલ્ડિંગ પ્લાન્સ ફોર સિવિલ સર્વન્ટ્સ, એટલે કે સરકારી અધિકારીઓની ક્ષમતા, કાર્યક્ષમતા, એમની કેપેસિટી સુધરે એને માટે આ મિશન કર્મયોગી છે. બીજું કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એને માટે પણ એમણે પ્રયત્નો પહેલાં પણ કરેલા છે કે લગભગ 39,000 જેટલા જે કાયદાના પાલન કરવાના હોય પ્રોવિઝન્સ એ ઓલરેડી ઓછા કર્યા છે. સાથે સાથે 3,400 જેટલા જે પ્રોવિઝન્સ છે એને ડીક્રિમિનલાઇઝ કર્યા છે. ડીક્રિમિનલાઇઝને સાદા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે ફોજદારી ગુનો ના ગણાય, એટલે કે જેલમાં નહીં જવાનું. એટલે આ પણ એક આવકારદાયક પગલાં લીધેલા હતા એમણે. અને હવે બજેટમાં એમણે જાહેર કર્યું છે કે જનવિશ્વાસ બિલ એ પાર્લામેન્ટમાં મૂકાશે, જેમાં લગભગ 42 જેવા જે સેન્ટ્રલના કાયદાઓ છે જે બિનજરૂરી છે એવી વસ્તુનો સુધારો કરાશે. બીજું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. બીજું, KYC, સિમ્પ્લિફિકેશન ઓફ KYC, એટલે KYCમાં પણ અત્યારે શું છે કે આપણે સાદી ગુજરાતીમાં કહીએ તો એક લાકડીએ બધાને હાંકવામાં આવે છે, પણ હવે બધા જુદા જુદા વર્ગોને ધ્યાનમાં લઈને KYCની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે. વધારે એક સારી વસ્તુ એ છે કે હવે કોમન આઇડેન્ટિફાયર તરીકે પાનને ગણવામાં આવશે, આમાં આધારની વાત નથી આવતી. જેવી રીતે અમેરિકામાં સોશિયલ સિક્યોરિટી છે અને સોશિયલ સિક્યોરિટી નંબર બધાને કહેવામાં નથી આવતો, એવી રીતે મને એવું લાગે છે કે ભવિષ્યમાં કદાચ એવું થાય કે આધારને સિક્રેટ રાખવામાં આવે, કે કોઈ યોજના એમણે બતાવેલી નથી, પણ કહેવાનું એમ છે કે આઇડેન્ટિટી માટે પાન જ આધારભૂત ગણવામાં આવશે. બીજું એક છે કંપનીઝ એક્ટ માટે કહીશ, એટલે કે યુનિફાઈડ ફાઇલિંગ પ્રોસેસ. આ ફક્ત કંપનીઝ એક્ટ માટે નહીં કહેવાય, બધા જ કાયદાઓ. અત્યારે એવું છે કે અમુક કોમન વિગતો કે જે મારે કંપનીઝ એક્ટ માટે હું ફાઇલિંગ કરતો હોય તો તેમાં પણ આપવાની, ઇન્કમ ટેક્સ માટે ફાઇલિંગ કરતો હોય તો તેમાં પણ આપવાની, GST માટે ફાઇલિંગ કરું તો તેમાં પણ આપવાનું. તો આ એક યુનિફાઈડ ફાઇલિંગ પ્રોસેસ એવો એક નવો આઈડિયા મૂકવામાં આવ્યો છે, અને એને કારણે મને એવું લાગે છે કે ભવિષ્યમાં ફાઇલિંગમાં સરળતા રહેશે. જોકે કોઈ પણ નવી વસ્તુ હોય તો એમાં ટીથિંગ ટ્રબલ હોય છે, અને અત્યારે આપણે એ કંપનીઝ એક્ટ માટેના વેબસાઇટની વાત કરીએ કે ઇન્કમ ટેક્સની વેબસાઇટની વાત કરીએ કે GST ની વેબસાઇટની વાત કરીએ તો એમાં આપણને બધાને હાલાકી પડી રહી છે, અને લોકોને એવું પણ કોઈક વાર થાય છે કે આ પ્રોફેશનલને કંઈ આવડતું નથી. પણ ખરેખર આ વેબસાઇટની તકલીફ છે, પણ મને ચોક્કસ આશા છે કે આ એક આવકારદાયક આઈડિયા છે અને ધીરે ધીરે આ બધું બિલકુલ સુધરશે. બીજી એક સારી વાત, ઈ કોર્ટ્સ, એટલે હું એવું વિચારતો હતો કે અત્યારે NCLT એટલે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ પર ઘણું ભારણ છે, એટલે મને એવું લાગે છે કે આ ઈ કોર્ટ છે, એટલે ઈ કોર્ટ
નું કામકાજ એટલે કે એનસીએલટી કહો કે ઈ કોર્ટ, આઈ મીન કોર્ટ જે આપણે હાઈકોર્ટ કહીએ, સેશન્સ કોર્ટ, જે બધી કોર્ટ, તો એમાં અમુક અંશે જ્યારથી કોરોના ચાલુ થયો ત્યાર પછી વીસી થ્રુ હિયરિંગ તો થાય જ છે, પણ આ એને સઘન બનાવવામાં આવશે અને લગભગ 7,000 કરોડ રૂપિયા આને માટે ફાળવવામાં આવ્યા છે, જેથી હું માનું છું કે એફિશિયન્સી પણ વધશે અને કેસોની પેન્ડન્સી ઘટશે. બીજું, મનીષભાઈએ કહ્યું એ વખત, આ વખતે કંપનીઝ એક્ટ માટે ઘણું છે. એક છે તે સેન્ટ્રલ ડેટા પ્રોસેસિંગ સેન્ટર બનાવવામાં આવશે કે જેમાં સેન્ટ્રલાઇઝ હેન્ડલિંગ ઓફ ફોર્મ્સ, એટલે આમ જોયું તો એવું કે અત્યારે જે બધા ફોર્મ્સ ફાઇલ કરવામાં આવે છે તો અમુક ફોર્મ્સ છે એ કેન્દ્ર સરકાર રિવ્યૂ કરે છે અને મોટાભાગના છે એ જુદા જુદા રાજ્યના રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ એ તપાસે છે. ધીરે ધીરે એવી વ્યવસ્થા કરવામાં આવશે કે મોટાભાગના બધા જ ફોર્મ્સ જે કંપનીઝ એક્ટ હેઠળ ફાઇલ કરવામાં આવશે એ બધા જ ફોર્મનું રિવ્યૂ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવશે, જેનો કદાચ એક ફાયદો એ રહેશે કે એને લીધે ફોર્મ્સના પ્રોસેસિંગમાં યુનિફોર્મિટી રહેશે અને જે આર્બિટ્રેરીનેસ એટલે કે જે આપણે કહી શકીએ કદાચ ફેવરિઝમ પણ થઈ શકે તો એ પણ કદાચ એવોઇડ થઈ શકશે. અને છેલ્લી પણ ઘણી મહત્ત્વની વાત કે રીક્લેમિંગ ઓફ શેર્સ એન્ડ ડિવિડન્ડ્સ. અત્યારે એક જોખમી સામાન્ય ઇન્વેસ્ટર્સે ધ્યાનમાં રાખવા માટેનું એક એ છે પ્રોવિઝન્સ કે 7 વર્ષ સુધી કોઈ શેર હોલ્ડર ડિવિડન્ડ જો ક્લેમ ના કરે તો સરકારના ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં ફક્ત તે ડિવિડન્ડ નહીં પણ ડિવિડન્ડ સાથેના જે શેર છે એ પણ આઈપીએફમાં જતા રહે છે. એટલે ઓફકોર્સ શેર હોલ્ડર એને ક્લેમ કરી શકે છે પણ અત્યારે જે વ્યવસ્થા છે એ થોડીક અગવડ ભરેલી છે અને જલ્દીથી એ ક્લેમ થઈ શકતો નથી, તો એને માટે પણ હવે ઇન્ટિગ્રેટેડ આઈટી પોર્ટલ એ લોકો બનાવવાના છે જેથી સામાન્ય રોકાણકારોની પણ હાલાકી ઓછી થશે એવું મારું માનવું છે. થેન્ક યુ. જી સર, આપનું શું કહેવું છે? આપણે બજેટમાં, બજેટને એક વાક્યમાં એક્સપ્લેન કરીએ તો ભવિષ્યલક્ષી અને બેલેન્સ્ડ બજેટ છે. અને દેવેશભાઈ કહ્યું એ પ્રમાણે કે આપણે માર્ક્સ ના આપી શકીએ કારણ કે આપણે ફૂલ ટાઈમ ટીચિંગમાં નથી, બટ વી કેન ગીવ રેટિંગ ટુ ધ બજેટ. એટલે 4 સ્ટાર આઉટ ઓફ 5 સ્ટાર રેટિંગ આઈ વિલ ગીવ ટુ ધીસ બજેટ. અને જે બજેટને નામ આપ્યું છે સપ્તઋષિ બજેટ, મનીષભાઈ મેન્શન કર્યું, ધ રીઝન ઇઝ કે જે બધા સ્ટેપ્સ ને પ્રોવિઝન્સ બજેટમાં પ્રપોઝ કર્યા છે એમને નાણામંત્રીએ 7 એરિયાઝમાં ડિવાઇડ કર્યું છે. એટલે 1 ઇઝ ઇન્ક્લુઝિવ ગ્રોથ, એટલે સૌનો વિકાસ, દેન રીચિંગ લાસ્ટ માઇલ. આપના એક વડાપ્રધાને કહ્યું હતું કે ભાઈ દિલ્હીથી 1 રૂપિયો ચાલે છે અને 15 પૈસા છેલ્લે પહોંચે છે, હવે 1 રૂપિયો છેલ્લા સુધી પહોંચે એમાં ડિજિટાઇઝેશનનો અને જનધન યોજનાનો આધારનો બહુ મોટો યોગદાન છે. દેન ત્રીજો એરિયા જો છે એ છે અનલિશિંગ ધ પોટેન્શિયલ, એટલે સ્કિલ ડેવલપમેન્ટને આ બધા જે પ્રોવિઝન્સ પ્રપોઝ છે એમાં આવે છે. ફોર્થ ઇઝ ગ્રીન ગ્રોથ, જે ગવર્મેન્ટ ક્લીન એનર્જી ઉપર ફોકસ કરી રહી છે, સસ્ટેનેબિલિટી ઉપર ફોકસ કરી રહી છે. દેન યુથ પાવર, ગઈકાલે અમે જ્યારે અપેક્ષાઓ ડિસ્કસ કરતા હતા ત્યારે યુથ પાવરની અને એમ્પ્લોયમેન્ટની પણ વાત થઈ, તો એ પણ એક બહુ મોટો એરિયા છે. દેન ડેવલપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. એક જે આ બજેટની એક સૌથી સારી વસ્તુ જે મનીષભાઈ સ્ટાર્ટિંગમાં આપ એક્સપ્લેન કર્યું હતું કે કેપિટલ એક્સપેન્ડિચર આ વખતે બહુ સબસ્ટેન્શિયલી આ બજેટમાં પ્રપોઝ કર્યું છે, બિકોઝ ધીસ ઇઝ વોટ ગીવ્સ ધ ડેવલપમેન્ટ. આપણે જે જીડીપી USD 5 ટ્રિલિયન ઇકોનોમી, 10 ટ્રિલિયન ઇકોનોમીના ટાર્ગેટ્સ રાખીએ છીએ, તો ધીસ ફિગર ઇઝ ઓફ જીડીપી. એન્ડ જીડીપી ક્યારે વધશે? જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર ડેવલપ થશે, સર્વિસ સેક્ટર ડેવલપ થશે અને એગ્રીકલ્ચર ડેવલપ થશે. તો એ જીડીપી માટે જરૂરી છે કે ઇન્વેસ્ટમેન્ટ થાય, કારણ કે જે બજેટમાં 2 ભાગ હોય છે, એક રનિંગ મેન્ટેનન્સ એટલે ગવર્મેન્ટનો એડમિનિસ્ટ્રેશન, ડિફેન્સ, આ બધા ખર્ચા એ રનિંગ છે, અને કેપિટલ એક્સપેન્ડિચર છે એ ફ્યુચરમાં લાભ આપે છે.
तो एक मोटो भाग बजेट में जो प्रोवाइड करू है ये कैपिटल एक्सपेन्डिचर मैं करू है ये बहुत सारूँ है। सप्तऋषि में जो सातवो एरिया है ये फाइनेंशियल सैक्टर, कारण के फाइनेंशियल सैक्टर स्ट्रॉन्ग ना हो आप जो मोटी इकोनॉमीज जो छो डेवलप्ड इकोनॉमीज चाहे लंदन जो यूके सिंगापुर ए बधी जगह फाइनेंशियल सैक्टर बहुत डेवलप है अने इंडिया में स्टील ए डेवलपिंग स्टेज में है तो एना उपन पन बहु भार आपवामां आव्यो छे। तो आ बधा एरियाजना सेवन एरियाजना लीधे आ बजेट ने जे आपने एक सप्तऋषि बजेटनो नाम आप्युं छे जे अमृतकाल में प्रपोज थयुं। बीजू जे एमएसएमई सैक्टर काले अमे काले पन वात करी जे सौथी मोटो एम्प्लॉयमेंट जनरेटिंग सैक्टर है एना माटे घना बधा पगला आ प्रपोज कर्या छे एटले अमे आगळ डिस्कशन में डिस्कस करशुं। पन મારી રેટિંગ 4/5 છે બજેટ ને, થેન્ક યુ। જી હા, વાત કરવામાં આવે બજેટ તો આ વખતે મૂડી રોકાણમાં પણ 10 લાખ કરોડ જેટલું ફાળવણી કરવામાં આવી છે અને સાથે સાથે જીડીપી પણ 3.3% કરવામાં આવ્યું છે અને બજેટમાં સ્કિલ્સ પર પણ ભાર મૂકવામાં આવ્યું છે તેવું કહી શકાય છે। જી સર, આપનું શું મંતવ્ય સર? આ બજેટ માટે હું એમ કહીશ કે અત્યાર સુધી રજૂ થયેલું ભારતમાં જેટલા બજેટ રજૂ થયેલા એમાં કોન્સિક્યુટિવલી ફિફ્થ ટાઈમ કોઈ વુમન ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા રજૂ કરેલું આ પહેલું બજેટ છે। શી ઇઝ ધ ઓનલી પર્સન જેણે કોન્સિક્યુટિવ 5 બજેટો રજૂ કરેલા છે। બીજું કે આ વર્ષે આપણે G20નું પ્રેસિડેન્સી આપણે પાસે છે અને ત્યારે આપણે વર્લ્ડ ઇકોનોમીને એક મેસેજ આપવાનો છે જે આ બજેટ દ્વારા એમને પહોંચશે। ખૂબ જ ચેલેન્જ વચ્ચે આ બજેટ રજૂ કરવામાં આવેલું છે। ખૂબ જ જેને કહીએ કે વિકટ પરિસ્થિતિ પણ છે, કોરોનાની મહામારી હતી, આખું વર્લ્ડ વોરના પડછાય હેઠળ અત્યારે છે, ઇન્ટરેસ્ટ રેટો વધી રહ્યા છે, એ સમયમાં આ બજેટ રજૂ કરેલું છે એટલે એને પોતાના ચેલેન્જીસ પણ ઘણા છે જેમનો સામનો કરવાનો છે। મને એમ લાગે છે કે આ બજેટ ડેફિનેટલી આ બધા અપેક્ષાઓને પાર પાડી શકશે અને એમાં ઘણા બધા પ્રોવિઝન્સ છે। જી સર, અત્યારે ટેક્સ સ્લેબની મર્યાદા વધારવામાં આવી છે, 7 લાખ સુધી કરવામાં આવી છે, તો એના વિશે આપનું શું કહેવું છે? પહેલાં તો દર્શક મિત્રોને જણાવું કે હજી આ ટેક્સના અંગેના કાયદા માટે ટોટલ 120 એમેન્ડમેન્ટ છે એટલે ક્યાંક ને ક્યાંક હજી અમારે પણ એનો સ્ટડી કરવાનું બાકી છે, પરંતુ એક બેઝિક જે અન્ડરસ્ટેન્ડિંગ અમે આપવા માગીએ છીએ આખી ટીમ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધરમસિંહભાઈએ મહેનત કરીને એક ટેબલ પણ બનાવેલું છે, પણ હું ખાલી બેઝિક કહું કે 7 લાખ રૂપિયા સુધીની તમારી આવક હશે તો ન્યૂ ટેક્સ રિજિમ, જે ગયા વર્ષે ન્યૂ ટેક્સ રિજિમ બહાર પાડ્યો, એ ન્યૂ ટેક્સ રિજિમમાં એવું છે કે તમે કોઈપણ પ્રકારના ડિડક્શન કે એક્ઝામ્પશન ક્લેમ નહીં કરી શકો। જે એટીસીના ડિડક્શન્સ, એલઆઈસી, પીપીએફ જે નાના કરદાતાઓ નાના આમ આદમીને સ્પર્શે છે એ ડિડક્શન્સ ક્લેમ કરીએ છે એટલે આપણે જૂના ટેક્સ રેટ પ્રમાણે જવું પડે। લાસ્ટ યરથી જ નવો ટેક્સ રેટ આપી દીધો પણ એ ઘણા ઓછાએ ઓફ કર્યો હતો, હવે આ જે ન્યૂ ટેક્સ રિજિમનો જે ન્યૂ સ્લેબ છે એને હવે પ્રાઇમરી ટેક્સ રેટ મૂકી દીધો અને જે જૂનો ટેક્સ હતો દેટ ઇઝ ગોઈંગ ટુ બી ઓપ્શનલ, તમે ઓપ્ટ કરી શકશો જૂનો રેટ પણ, પણ હવે જે નવી ટેક્સ રિજિમ છે એને કમ્પલસરી મૂકી દીધો એટલે એમાં 7 લાખ રૂપિયા સુધીની આપણી આવક હશે તો આવનારા વર્ષથી, આ વર્ષે નહીં, નાણાકીય વર્ષ 22-23માં લાગુ નથી, આ નાણાકીય વર્ષ 23-24 માટે લાગુ છે એટલે અત્યારે તો જે પ્લાનિંગ છે જે ટેક્સ ભરવાનો છે આ વર્ષે ભરવાનો જ છે, પણ 7 લાખ રૂપિયા સુધી આવક હશે તો કોઈપણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ વગર એની પર જે ટેક્સ થતો હશે એ ટેક્સ તો ગણવામાં આવશે જ, પણ એનું સેક્શન 87A હેઠળ રિબેટ આપવામાં આવશે એટલે ટોટલ 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં રહે। પરંતુ આમાં ચોક્કસ કહેવા માગું છું કે આમાં કેસ ટુ કેસ, ઇયર ટુ ઇયર આની ગણતરી કરવી પડશે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તમારા જે પણ નાણાકીય સલાહકાર કરવાળા સલાહકાર હોય એને મળજો અને ડિડક્શન્સ કરવું, ડિડક્શનનો બેનિફિટ લેવો કે નહીં લેવો એ લાંબા ગાળાનું છે, તમે પછી એકવાર આ સ્કીમમાંથી જૂની સ્કીમ ઓપ્ટ કરશો તો પછી તમે 25-26માં એવું નહીં કહી શકો હું પાછું નવી સ્કીમમાં જાઉં છું, હવે મારે રોકાણ નથી કરવું, એકવાર ફ્લિપ કરી શકશો પછી ફ્લિપ એન્ડ ફ્લોપ નહીં કરી શકો એટલે આ ખૂબ અગત્યની વસ્તુ છે, એની ટકામાં પર્સન્ટેજમાં
કેટલો કોને ફાઇનાન્શિયલ બેનિફિટ કોના ખિસ્સામાં ટેક્સનું સેવિંગ થઈ રહ્યું છે એની છણાબાત તો ચાર્ટર્ડ એકાઉન્ટ ધરમસિંહભાઈ કરશે આપણી જોડે. એમને એક ટેબલ પણ તૈયાર કર્યું છે, તેથી આપને એકદમ તાત્કાલિક તમે અમે જે વાત કરી છે કનેક્ટ થઈ શકશો. થોડોક એનો અહેવાલ આપો, આજે ટેક્સ લેબમાં ચેન્જ છે. હું એક ટેબલ તૈયાર કરી આવ્યો છું સમજવા માટે. આ એક જૂનો સ્લેબ છે, ટેક્સ સ્લેબ, જેમાં 2.5 થી 5 લાખ વચ્ચે 5% ટેક્સ હતો, 5 થી 10 લાખ સુધી 20% સ્લેબ હતો, અને 10 થી 10 લાખ ઉપર જો આવક થાય તો 30% સ્લેબ હતો. હવે આ સ્લેબ ગયા વર્ષ સુધી બાય ડિફોલ્ટ હતો, એટલે તમારે જો નવા રિજિમનો ટેક્સ સિલેક્ટ કરવો હોય તો તમારે એને ઓપ્શન ભરવું પડતું હતું. આ એનો નવા સ્લેબ છે, જેમાં 2.5 લાખ સુધી કોઈ ટેક્સ નહોતો, 2.5 થી 5 લાખ સુધી 5% ટેક્સ હતો, 5 થી 7.5 સુધી 10%, 7.5 થી 10 લાખ સુધી 15%, 10 લાખ થી 12.5 લાખ રૂપિયા 20%, અને 12.5 થી 15-25%, અને 15 લાખ ઉપર જો આવક થાય તો 30% સ્લેબ હતો, અને એમાં જો આવક 5 લાખ કરતાં ઓછી હોય તો 80C હેઠળ રિબેટ આપવામાં આવતો હતો, એટલે કે કોઈ ટેક્સ ભરવાનો રહેતો નહોતો. આની સામે આ જે 7 સ્લેબ છે એની સામે હવે ગવર્મેન્ટે 6 સ્લેબ કર્યા, જેમાં 25% વાળો સ્લેબ છે એને ડિલીટ કરી દીધો છે. 7માંથી 6 સ્લેબ બનાવવામાં આવ્યા છે, અને 6 સ્લેબમાં લિમિટો આ પ્રમાણે કરવી છે. 3 લાખ સુધી કોઈ ટેક્સ નથી, 3 થી 6 લાખ સુધી 5% ટેક્સ છે, 6 થી 9 લાખ રૂપિયાની જો આવક હોય તો 10%, 9 થી 12 વચ્ચે 15%, 12 થી 15 વચ્ચે આવક હોય તો 20%, અને 15 લાખ ઉપર જો આવક હોય તો 30% સ્લેબ એપ્લિકેબલ રહેશે. હવે આ સ્લેબ જે છે એ કમ્પલસરી થઈ ગયો છે. હવે જો તમારે જૂના સ્લેબ રેટમાં જવું હોય, એટલે મેં પહેલાં પાછળ જે બતાડેલો હતો એ સ્લેબમાં જો જવું હોય તો હવે તમારે ઓપ્શન સિલેક્ટ કરવું પડશે, અધરવાઇઝ બાય ડિફોલ્ટ તમે આ સ્લેબમાં તમારે ટેક્સ ભરવાનો રહેશે. બીજું ચેન્જ એ કરવામાં આવ્યું છે કે આ સ્લેબમાં જ્યારે તમે પડો ત્યારે કોઈ ડિડક્શન્સ મળતા નથી. મને એવું લાગે છે કે ગવર્મેન્ટ હવે સેવિંગ ડિસ્કરેજ કરવા માંગે છે કે શું હોય કંઈ ખ્યાલ નથી. દે વોન્ટ ટુ એન્કરેજ ધ સ્પેન્ડિંગ. પછી એને બહુ એન્કરેજ ના થયો, પણ અગેન જયારે ડેવલપમેન્ટ ના એજન્ડા લઈને આગળ વધી રહ્યા છે ત્યારે સેવિંગ ડિસ્કરેજ કરી રહ્યા છે. એ પણ એક લોંગ ટર્મ પોલિસી ના ભાગ પ્રમાણે ઇટ્સ ઓકે. આમાં એક બીજો પણ ક્વેશ્ચન ઉભો થાય છે કે જે 80C ની અંદર બધા ડિડક્શનો આપેલા છે, LIC માં આટલું રોકાણ કરો, NSE માં આટલું રોકાણ કરો, એ સ્કીમો હવે આઈ થિંક કાગળ ઉપર થઈ જશે. જૂની સ્કીમ અલોકભાઈ ને અભિષેક જી કન્ફર્મ કરે, પણ જૂની સ્કીમ તો હજી ચાલુ જ છે. એટલે તમે બાય ડિફોલ્ટ નવી સ્કીમ છે, પણ જૂની સ્કીમમાં રોકાણ કરીને તમને બેનિફિટ મળતો હોય ને ઓછો ટેક્સ આવતો હોય તો એ પણ ઓપ્શન તો અવેલેબલ છે. મેં એ જ કીધું કે યુ હેવ ટુ વર્કઆઉટ. તમારે તમારા પોતાની આવક, બીજી રોકાણનો કેશફ્લો, રોકાણની સામે કેશફ્લો અફેક્ટ થાય છે. એટલે તમારી પાસે કેશફ્લો હોય, ભવિષ્યમાં 2-5 વર્ષ સુધી એની જરૂરિયાત ન હોય, તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો જૂની સ્કીમ તો અવેલેબલ છે જ. અલોકભાઈ બરાબર છે, જે રીતે મનીષભાઈએ કહ્યું કે જૂની સ્કીમ અવેલેબલ છે, અને જે ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણે તમને જો એ બેનિફિશિયલ હોય તો એ ઓપ્ટ કરી શકો છો. એક વધારાનો પોઈન્ટ જે ભરતભાઈએ કહ્યું એમાં હું એડ કરું કે જે વેલ્ધી અથવા તો હાઈએસ્ટ ટેક્સ બ્રેકેટમાં છે, કે જે લોકોને જૂના લાસ્ટ યર પ્રમાણે 5 કરોડથી ઉપરવાળા ટેક્સ SSCને 37% સરચાર્જ હતો, એટલે એમના માટેનો ઇફેક્ટિવ ટેક્સ રેટ 43% હતો. તો નાણામંત્રીએ બજેટમાં કહ્યું કે એ હાઈએસ્ટ ટેક્સ સ્લેબ ઘણો જ હાઈ છે, એ 37% જે સરચાર્જ હતો એ રિડ્યુસ કરીને એમણે 25% કરી દીધો છે, એટલે એને કારણે એ લોકોનો ઇફેક્ટિવ ટેક્સ રેટ 39% થઈ જશે. એક આ ચેન્જ છે. એના ઉપરાંત એક ઇન્વેસ્ટમેન્ટને રિલેટેડ બહુ જ નાનું મેન્શન કરેલું છે બજેટમાં, અને એ જે લોકોએ જૂના ટાઈમમાં પોલિસીઝ મોટી અમાઉન્ટની લીધેલી છે કે જે બધાને ખબર હશે કે સેક્શન 10-10D માં
જ્યારે તમને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના પૈસા પાછા મળે મેચ્યોરિટી વખતે, તો એ સેક્શનમાં એક્ઝેમ્પ્ટ હતા. પણ આ બજેટમાં એવું પ્રાવધાન લઈને આવ્યા છે કે 5 લાખ રૂપિયા સુધીનો વાર્ષિક પ્રીમિયમથી જો ઉપરની અમાઉન્ટ હશે અને એના પૈસા જ્યારે ઇન્સ્યોર્ડને પાછા મળશે તો એ ટેક્સેબલ થઈ જશે. એટલે લોંગ બેક ગવર્મેન્ટ વોન્ટેડ ટુ અનાઉન્સ વન સ્કીમ કે જેમાં અમે કહીએ છીએ એક્ઝેમ્પ્ટ એક્ઝેમ્પ્ટ અને એક્ઝેમ્પ્ટ વાળી જે સ્કીમો છે એને ડિસકન્ટિન્યુ કરીને એક્ઝેમ્પ્ટ એક્ઝેમ્પ્ટ અને ટેક્સ. એનો મતલબ એવો થાય છે કે તમે ઇન્વેસ્ટ કરો ત્યારે એક્ઝેમ્પશન મળે, તમે જ્યારે એને અર્ન કરો એની પરનું વ્યાજ એ બી એક્ઝેમ મળે, અને તમને પૈસા પાછા મળે એટલે સેક્શન 10-10D તો એ પણ એક્ઝેમ થઈ જાય. એવી સ્કીમ્સ ગવર્મેન્ટ લોંગ ટર્મમાં ડિસ્કરેજ કરવા માંગે છે, અને એ પણ એવા SSC માટે કે જેમણે આવી મોટી રકમની પોલિસી લીધેલી હોય એના માટે. હવે આ બંને એક ટેબલ એક્સપ્લેન કરવાનું થોડું બાકી છે. આ બંને જે ટેબલ છે જે નવી સ્કીમમાં છે એમાં પણ જે બેનિફિટ છે SSCને એ આ પ્રમાણે છે. સપોઝ 3 લાખ રૂપિયા સુધીની જો આવક હોય તો ઓલ્ડ રિજિયનની અંદર 2500 ટેક્સ થતો હતો, નવા રિજિયનમાં 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં થાય એટલે 2500 બેનિફિટ છે. જો 6 લાખ રૂપિયાની આવક થાય તો 22500 ઓલ્ડ રિજિયમમાં ભરવાનો હતો, નવી રિજિયમમાં ફક્ત 15000 ટેક્સ થશે એટલે 7500 બચત છે. 9 લાખ રૂપિયાની આવક હોય તો 60000 ટેક્સ જૂની સ્કીમમાં હતો જે હવે 45000 ભરવાનો થશે એટલે 15000 ટેક્સ સેવિંગ છે. 12 લાખની જો આવક થાય તો 1,15,000 ટેક્સ થતો હતો જે હવે 90000 થશે એટલે લગભગ 25000 બેનિફિટ થશે. અને જો 15 લાખની આવક હોય તો 1,87,500 ટેક્સ જૂની રિજિમમાં થતો હતો જે હવે 1.5 લાખ થશે એટલે 37,500 ટેક્સ બેનિફિટ થશે. આ એના પર્સન્ટેજ વાઇઝ કેટલો બેનિફિટ થશે દેટ હેઝ બીન વર્કઆઉટ ઇન ધીસ ટેબલ. તદઉપરાંત સરચાર્જમાં ચેન્જીસ લાવવામાં આવેલા છે. ટેક્સ ઉપર જે સરચાર્જ લેવામાં આવે છે 50 લાખથી 1 કરોડ વચ્ચે 10% સ્લેબ હતો જેમાં કોઈ ચેન્જ નથી, 1 થી 2 કરોડ વચ્ચે 15% સરચાર્જ હતો એમાં પણ કોઈ ચેન્જ નથી કરવામાં આવ્યો, જૂના એમાં 2 થી 5 કરોડ વચ્ચે 25% સરચાર્જનો સ્લેબ હતો, અને 5 કરોડ ઉપર 37% સ્લેબ હતો જેની જગ્યા પર હવે 2 કરોડ ઉપર આવક જો થશે તો એના પર 25% સરચાર્જ લાગશે જેને લીધે ઇફેક્ટિવ ટેક્સ રેટ હાયર ટેક્સ રેટ જે 42.47% હતો ઓલ્ડ રિજિમમાં એ હવે 39% જેટલો જ રહેશે. ખાલી હું એક જ દર્શક મિત્રોને ફરી આ માધ્યમથી જણાવવા માગું છું, કોઈ કન્ફ્યુઝન રાખતા નહીં, ધરમસિંહ સાહેબે જે સમજાવ્યું એમાં વિધાઉટ ડિડક્શન ATC ના ATD ના રોકાણ ઉપરના ડિડક્શન નહીં લઈએ ત્યારે આ બેનિફિટ છે. જો હું ઓલ્ડ સ્કીમમાં બેનિફિટ લઈશ તો મારો ટેક્સ ઓછો પણ થઈ શકે. વાત આવે છે કેશ ફ્લોની, ત્યાં મારો કેશ ફ્લો ત્યાં બ્લોક થાય છે. એટલે આ ખૂબ અગત્યની વસ્તુ છે, એ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે. જી સર, આપ જણાવશો કે આપણે ગઈકાલની જે ચર્ચામાં આપણી જે એક્સપેક્ટેશન મૂકી હતી તે કેટલી હદે અત્યારે સરકાર સુધી પહોંચી ચૂકી છે તેના વિશે આપ શું કહેશો? જે મેં પહેલાં કહ્યું એ પ્રમાણે એક તો કંપનીઝ એક્ટને લગતું હતું, અને બીજું મેં જે વાત કરી હતી એ સ્કિલ બિલ્ડિંગની હતી. મને ખરેખર આનંદ થાય છે કે સ્કિલ બિલ્ડિંગ માટે પણ બજેટમાં બહુ સારી રીતે વિચાર કરવામાં આવ્યો છે. ગઈકાલે મેં કહ્યું હતું કે 30-40 વર્ષ પહેલાં આપણે દરેક લોકો એવું વિચારતા કે ડૉક્ટર કે એન્જિનિયર હું બનું. હવે આમાં ફક્ત ડૉક્ટર કે એન્જિનિયર એવું નહીં પણ મેડિકલ ફિલ્ડમાં પણ મલ્ટી ડિસિપ્લિનરી ડિવાઇસીસ, એટલે હવે ફક્ત મેડિસિનનો અભ્યાસ નહીં પણ એને લગતા જે ડિવાઇસીસ છે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એને લગતા એજ્યુકેશન અને ટ્રેનિંગ એને માટે પણ વિચાર કરવામાં આવ્યો છે. બીજું નેશનલ ડિજિટલ લાઇબ્રેરી બનાવવાનો વિચાર કરવામાં આવ્યો છે, એસ્પેશિયલી ચિલ્ડ્રન નાના બાળકો અને જે પુખ્ત વયના નથી થયા એડોલેસન્ટ એવા લોકો માટે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી.
અને આ બિલકુલ જરૂર ખરી વાત છે કે મારા જેવા જે લોકો છે ઇન લાઇટર વે આઈ સે દેટ આઈ બિલોંગ ટુ ધી જનરેશન લાસ્ટ જનરેશન હેવિંગ એ પેન પણ હવેની જે જનરેશન છે દે આર આઈ મીન દે આર ઇન ડિજિટલ મોડ એટલે એમને માટે આવી ડિજિટલ લાઇબ્રેરીની તાતી જરૂર એટલા માટે છે કે અત્યારે પણ એ લોકો વોટ્સએપ ને ફેસબુક ને બધું જોયા કરે છે અને આપણે તો જાણીએ છીએ કે વોટ્સએપ યુનિવર્સિટીની રિલાયબિલિટી કેટલી છે તો એવા સંજોગોમાં આ બહુ જ ઉપયોગી છે. બીજું એક ટુ બિલ્ડ એ કલ્ચર ઓફ રીડિંગ વાંચનનું એક એક જે રુચિ ઊભી થાય વાંચનની એને માટે પણ પ્રયાસ કરવામાં આવશે અને એમાં બે મહત્ત્વની વસ્તુ છે કે એમનો ઇતર વાંચનમાં રસ ઊભો થાય અને બીજું રિજિયોનલ લેંગ્વેજમાં. આપણે ઘણી વાર એવું કહીએ કે ભાઈ અંગ્રેજો તો આપણને છોડીને ચાલ્યા ગયા, જો અંગ્રેજી કેમ છે. હવે હું માનું છું કે આપણે આપણી માતૃભાષા પ્રત્યે પણ આપણને પ્રેમ છે જ, પણ સાથે સાથે કાયદાઓ પણ ઇંગ્લિશમાં છે. એટલે મારું સજેશન એમ છે કે આપણે આપણી માતૃભાષા છે એને પણ મજબૂત બનાવવી જોઈએ અને આપણે જે ઇંગ્લિશ છે એ પણ મજબૂત બનાવવી જોઈએ. એટલે આમાં રિજિયોનલ લેંગ્વેજ એટલે કે માતૃભાષા અથવા જે પ્રાદેશિક ભાષા એના પર એને સુધારવા પણ ભાર મૂક્યો છે. અને વસ્તુ એમ છે કે જો વાંચવાની હેબિટ થશે તો એને કારણે કોઈ પણ ફિલ્ડ હશે તો એને વિશે થોડી થોડી જાણકારી હશે તો જ્યારે પણ કોઈ ટેકનિકલ વસ્તુ આવશે તો થોડું થોડું વિચાર બીજ મગજમાં હશે તો એ વસ્તુ સમજવાનું સહેલું પડશે. અને છેલ્લું જે છે ફાઇનાન્શિયલ સેક્ટર માટે ટુ ઇન્કલકેટ ફાઇનાન્શિયલ લિટરસી. અત્યારે ઘણા બધા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને ડિજિટલ મોડમાં આવ્યા પછી તો ઘણા બધા લોકો એમાં છે તો એમની પણ એમાં એટલે એમને સમજણ એમની ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટમાં સમજણ પડે અને જુદી જુદી આઈ મીન ઉંમર જે છે લોકો એમને ધ્યાનમાં લઈને આવું મટીરિયલ તૈયાર કરવામાં આવે આ પર પણ ભાર મૂકવામાં આવે છે. એટલે મને આનંદ છે કે સ્કિલ બિલ્ડિંગ માટે પણ બજેટમાં યોગ્ય રીતે પ્રાવધાન કરવામાં આવ્યું છે. લાઇબ્રેરીની વાત કરીશ તો નિર્મલા સીતારામનજી દેવેશભાઈને ધ્યાનમાં રાખ્યા છે. દેવેશભાઈ આખું બજેટ આપણે વાંચ્યું નથી, મારો આ શિક્ષણ ક્ષેત્ર પર થોડો વધારે અભ્યાસ કરવાનો મોકો મળ્યો, ક્યાંક જવાબ આપવાનો હતો. એટલે રાજ્ય સરકાર દ્વારા ફિઝિકલ લાઇબ્રેરી વોર્ડ દીઠ, શહેરોમાં વોર્ડ દીઠ અને જિલ્લામાં પંચાયત દીઠ ઊભું કરવા માટે રાજ્ય સરકારને પ્રોત્સાહન આપવા માટેનું પ્રાવધાન છે. એટલે ફિઝિકલ લાઇબ્રેરી પણ ઊભી થવા જઈ રહી છે. એટલે ખૂબ આ નોંધવાની બાબત છે. અને સ્કિલ ડેવલપમેન્ટની વાત કરી, એ સ્કિલ ડેવલપમેન્ટ માટે ગઈકાલે જ વાત કરી હતી અને ચોક્કસ એની પર નાણામંત્રી અપેક્ષા અને આશા પર 100% એ પાર ઉતર્યા છે. 100 લેબ ઊભી કરવાનું પ્રાયોજન છે અને 100 લેબમાં 5G ટેકનોલોજી પર એપ્લિકેશન્સ બનાવવાનું. કોણ બનાવશે? યુવાનો. એટલે યુવાન ટેકનોલોજી, ટેકનોલોજી અનેબલ્ડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. 5 યુનિવર્સિટી પર ઓલ ઇન્ડિયા લેવલ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સેન્ટર ઊભા કરવામાં આવશે. ડેટા કોડિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર એક સવિશેષ કોર્સ ડેવલપ કરી અને યુનિવર્સિટીમાં આ એક અલગ કોર્સ પણ ચાલુ કરવામાં આવશે. એટલે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ખરેખર આ બજેટમાં સારું પ્રાયોજન છે જે આવકારદાયક છે. જી વાત કરવામાં આવે તો શિક્ષણમાં પણ ખૂબ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવે છે ડિજિટલ લાઇબ્રેરી તરીકે, કારણ કે આજના જે યુથ છે તેમનું વાંચન સામાન્ય રીતે ઓછું થતું જાય છે દિવસે દિવસે. એવી જ રીતે એમને વાંચન પર પણ ધ્યાન આપ્યું છે અને 157 મેડિકલ કોલેજનું પણ તેમણે નિર્ણય લીધો છે. જી સર, આપ શું કહેશો? મારી બંને બાજુ બંને શિક્ષણ ક્ષેત્રના પ્રોફેસર છે એટલે કે આન્સર ના, ડેફિનેટલી એજ્યુકેશન માટે ઘણું બધું ભાર આપવામાં આવે છે. 157 મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજનું પણ એમાં પ્રાવધાન છે એટલે ઘણા બધા એમ્પ્લોયમેન્ટના પણ સ્કોપ જનરેટ થશે. એક ઇન્કમ ટેક્સમાં અગત્યનો મુદ્દો પણ MSME માટેનો જણાવી દઉં કે સેક્શન 43B ઇન્કમ ટેક્સમાં હવે એક નવું પ્રોવિઝન આવેલું છે કે જેમાં જો MSME સેક્ટરને પેમેન્ટ વર્ષ દરમિયાન નહીં કરેલું એના બિલોનું તો એ ડિડક્શન ખર્ચો બાદ નહીં મળે અને જ્યારે નેક્સ્ટ યરમાં જ્યારે એનું પેમેન્ટ કરવામાં આવશે, એકચ્યુઅલ પેમેન્ટ કરવામાં આવશે, એ વર્ષમાં એનું ડિડક્શન આપણે ક્લેમ કરી શકશું. એને લીધે કદાચ MSME સેક્ટરના જે પેમેન્ટો અટવાયેલા છે બીજા યુનિટોમાં એ
ઝડપથી રિકવરી થઈ શકશે એવું મને લાગે છે. અને બીજું એક ચેન્જ છે કે સ્ટાર્ટઅપ સેક્ટરને, જે નવા સ્ટાર્ટઅપ હતા એને બેનિફિટ લેવા માટે લોકોનું ઇન્કોર્પોરેશનની ડેટ એક માર્ચ સુધીની જે હતી એને એક વર્ષ વધારીને વધારી આપી છે, જેથી નવા જે સ્ટાર્ટઅપો આવે એને પણ થોડો વેગ મળી શકે. અને શિક્ષણ ક્ષેત્રમાં અગત્યનો એક પ્રયોજન છે શિક્ષકોને ટ્રેનિંગ આપવાની. એને માટેનું જે અત્યારે સેન્ટર છે, સેન્ટર છે પણ એમણે કબૂલ કર્યું કે એટલા બધા કાર્યરત નથી જોઈએ એવા, એટલે એને એન્હાન્સ કરવાના છે. એટલે આ ખૂબ જ આવકાર્ય બાબત છે. જી સર, આપ શું કહેવા માંગશો એમએસએમઈ સેક્ટર વિશે જે બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? એમએસએમઈના લીધે ઘણા બધા પ્રોવિઝન્સ છે, જે આપણે પહેલા ડિસ્કશનમાં વાત થઈ કે એમએસએમઈ ઇઝ ધી લાર્જેસ્ટ સેક્ટર ગિવિંગ એમ્પ્લોયમેન્ટ. તો એમાં 9,000 કરોડ્સનો પ્રોવિઝન કર્યું છે એમએસએમઈ ક્રેડિટ ગારંટી માટે. એટલે 9,000 કરોડ્સનો સ્પેશિયલ ફંડ કોર્પસ ગવર્મેન્ટ ઊભું કરશે, અને એના લીધે એમએસએમઈનો જે બોરોઈંગ્સ છે એની જે કોસ્ટ છે એમાં 1% ઘટાડો થશે. જે અમે પહેલાં ડિસ્કશન કરતા હતા ગઈકાલે જ્યારે અમે અપેક્ષાઓ ડિસ્કસ કરી કે ક્રેડિટની કોસ્ટ વ્યાજદર વધતી જાય છે, તો આ જે 9,000 કરોડનો ક્રેડિટ ગારંટી, એમએસએમઈ ક્રેડિટ ગારંટી કોર્પસ ગવર્મેન્ટ ઊભો કરે છે એના લીધે 1% જે છે ક્રેડિટ કોસ્ટ ઓછી થશે અને એનાથી એમએસએમઈને બૂસ્ટ મળશે. સેકન્ડલી, જે ઓલરેડી ડિસ્કશન થયું સેક્શન 43B કરીને જે છે, હવે કોઈપણ બિઝનેસ એન્ટિટી એમએસએમઈને પેમેન્ટ કરશે પછી જ ખર્ચામાં એમને બાત મળશે. એટલે એક ઇન્સેન્ટિવાઇઝ કર્યું છે બિઝનેસ સેક્ટરને કે એમએસએમઈના પેમેન્ટ ટાઈમ પર કરવાનું. એટલે એમએસએમઈ એક્ટમાં એવો પ્રાવધાન છે કે કોન્ટ્રાક્ટમાં કોઈ લિમિટ ના હોય તો 45 દિવસમાં એમએસએમઈને પેમેન્ટ મેક્ઝિમમ કરવાનો ટાઈમ મળે છે. તો હવે એમએસએમઈને ટાઈમ પર પેમેન્ટ મળશે તો એનો કેશ ફ્લો પણ થોડો ઇમ્પ્રૂવ થશે. તો એ બે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ છે. અને અમુક ટેક્સનો આપણે વાત કરીએ ટેક્સમાં, તો અમુક એન્ટી એવોઇડન્સ પ્રોવિઝન્સ, એટલે ટેક્સ એવોઇડન્સ જે હોય છે એ થોડો ટેક્સ ઇવેઝનથી ડિફરન્ટ હોય છે. લોકો એક્સેસિવ પ્લાનિંગ કરીને થોડો એક્સેસિવ ટેક્સ સેવિંગ કરે એને આપણે ટેક્સ એવોઇડન્સ ગણીએ છીએ. તો એક એન્ટી એવોઇડન્સ પ્રોવિઝન તો આલોકભાઈએ ડિસ્કસ કર્યું કે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વર્ષમાં 5 લાખથી વધારે હોય તો એ ઇન્સ્યોરન્સ પોલિસીને જે ઇન્કમ થશે એ હવે એક્ઝેમ્પ્ટ નહીં ગણાશે. અને ડેથ બેનિફિટ, જ્યારે જે પોલિસી હોલ્ડર છે એની ડેથ પછી બેનિફિટ મળશે તો એ એક્ઝેમ્પ્ટ રહેશે. એટલે જે પોલિસી હોલ્ડર છે એના લાઈફ દરમિયાન જે પૈસા પાછા મળે તો જ ટેક્સ બેનિફિટ નહીં મળે. ડેથ પછી જે જ્યારે ડિપેન્ડન્ટ્સને પોલિસીના પૈસા મળશે તો એ ટેક્સ એક્ઝેમ્પ્ટ રહેશે. બીજું બહુ ઇમ્પોર્ટન્ટ એન્ટી એવોઇડન્સ પ્રોવિઝન છે કે જે હાઉસિંગમાં, ઇન્કમટેક્સમાં કેપિટલ ગેઇન પ્રોવિઝન્સમાં એક પ્રોવિઝન છે કે કોઈ પ્રોપર્ટી કે ઘર વેચીને બીજો ઘર લે છે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં એક્ઝેમ્પશન મળે છે. એમાં ઘણા બધા હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ બહુ મોટા રોકાણ કરીને ટેક્સનો બેનિફિટ લેતા હતા. તો હવે બજેટમાં એક લિમિટ પ્રપોઝ કરી છે કે જે સેક્શન 54 અને સેક્શન 54F માં નવા ઘરમાં ઇન્વેસ્ટ કરીને જે બેનિફિટ મળે છે એમાં 10 કરોડ્સની લિમિટ રહેશે. અમુક કેસીસમાં એવું પણ થયું કે જે એચએનઆઈ ઇન્ડિવિજ્યુઅલ્સની 100s of crores શેર કેપિટલ ગેઇનની ઇન્કમ હતી, એ લોકોએ 250 કરોડના ઘર લઈને ટેક્સ સેવિંગ કરી. તો હવે ગવર્મેન્ટ એવો પ્રપોઝ કરે છે કે 10 કરોડ્સની ઇન્વેસ્ટમેન્ટ લિમિટ રહેશે નવા ઘરમાં. એટલે જે સામાન્ય માણસ છે એક લેવલ સુધી 10 કરોડ સુધી તો કોઈ ઇમ્પેક્ટ કોઈને આવે નહીં. ખાલી આ ફક્ત ને ફક્ત ટેક્સ એવોઇડન્સનો પ્રોવિઝન છે. અને એક ત્રીજો બહુ નાનો ચેન્જ છે પણ એ બધાને ઇમ્પેક્ટ થશે, ખાસ કરીને આપણા ગુજરાતમાં જ્યારે આપણે ઘણા બધા એનઆરઆઈઝ આપણા રિલેટિવ છે અને ફોરેન ટ્રેવલ બહુ વધારે કરે છે ગુજરાતમાં આપણે ગુજરાતીઓ, એટલે હવે ફોરેન રેમિટન્સ ફોર ફોરેન ટૂર એના ઉપર 20% ટેક્સ કલેક્શન એટ સોર્સ. એટલે આ 5 લાખનો સપોઝ ફોર એક્ઝામ્પલ ફોરેન રેમિટન્સ કરો છો ફોરેન ટૂર માટે, ભલે બિઝનેસ ટૂર હોય કે પર્સનલ ટૂર હોય ફેમિલી ટૂર હોય, તો એના ઉપર 20% ટેક્સ કલેક્ટ એટ સોર્સ બેંક કરશે જ્યારે ફોરેન એક્સચેન્જ આપશે. પછી એ TCS IT રિટર્નમાં બાદ મળશે.
એટલે આ ડેટા બધું ગવર્મેન્ટ પાસે એકત્રિત થશે કે લોકો કોણ માણસ કેટલો ફોરેન ટ્રેવલમાં ખર્ચો કરે છે. તો આ અમુક પ્રોવિઝન્સ જે આવ્યા છે એ ટેક્સ નેટને વાઇડન કરવા માટે આવ્યા છે. તો આમ તો સારા પ્રોવિઝન્સ છે જે HNIને જ ઇમ્પેક્ટ કરે છે, પણ આ જે TCS છે ફોરેન રેમિટન્સનો, એમાં જે એજ્યુકેશનના ખર્ચા માટે રેમિટન્સ ઉપર એ થોડો વધારે છે. એમાં બેંકથી બોરો કરીને આપ રેમિટ કરો એજ્યુકેશન માટે આપના કોઈ પણ ડિપેન્ડન્ટ રિલેટિવ માટે તો 0.5% TCS છે, અને પોતાના ફંડમાંથી કરો તો 5% છે, એટલે 0.5 અને 5 ફોર ઓન ફંડ્સ, એ થોડો વધારે છે. એટલે અમુક લોકો પૈસા ભેગા કરીને 20-25 લાખ રૂપિયા આપે એમના ડિપેન્ડન્ટની એજ્યુકેશન માટે, તો એના ઉપર 5% TCS કલેક્ટ થાય, એ થોડો ઓછું કરવું જોઈએ. અને પોઈન્ટ ડેટા જ ગવર્મેન્ટને કલેક્ટ કરવું છે તો એને આ રેટ ઓછી કરવી હતી. 0.25% ઇઝ ઓલ્સો ઇનફ ઇન માય ઓપિનિયન. સો ધીઝ આર સમ ઓફ ધ પ્રોવિઝન્સ જે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ છે. અને જે ટેક્સ રેટ ઉપર બહુ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન થયું અને વોટ્સએપ યુનિવર્સિટીની વાત કરી, તો હું કોઈ એક મીડિયાનું નામ નહીં લઉં, પણ જે સોશિયલ મીડિયા છે એટલે અમારા ટોક શો પહેલાં ઓલરેડી દર્શક મિત્રો પાસે ઘણા બધા મેસેજ ને એનાલિસિસ ઓલરેડી આવી ગયા છે, પણ એ બધી ઇન્ફોર્મેશન છે ને અહીંયા જે અમે એમને ઇન્ફોર્મેશનને એનાલાઇઝ કરીને આત્મસાત કરીએ છીએ તો એ જ્ઞાન બનશે, નોલેજ બનશે. એટલે દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સોશિયલ મીડિયા યુનિવર્સિટી એન્ડ ધી રીડિંગ એન્ડ એનાલિસિસ. સો યુ કન્વર્ટ ઇન્ફોર્મેશન ઇન ટુ નોલેજ, એટલે આપને રિડન્ડન્ટ નથી થયા ડેફિનેટલી, કારણ કે જે ઇન્ફોર્મેશનને નોલેજમાં કન્વર્ટ કરવું છે એ બહુ મોટો પ્રોસેસ છે. યુ કેનોટ યુઝ ઇન્ફોર્મેશન, યુ હેવ ટુ યુઝ એન્ડ એપ્લાય નોલેજ. સો થેન્ક યુ. આપણા દર્શકોને અફેક્ટ થતો એક પોઈન્ટ કદાચ ન ચૂકવો જોઈએ કે અત્યાર સુધી જે દર્શક મિત્રો છે 2 કરોડની બિઝનેસની આવક છે, એ લોકોએ ઓડિટ નથી કરાવવું પડતું, એની લિમિટ 2 કરોડને બદલે 3 કરોડ કરી છે. એટલે એ ખૂબ આવકારદાયક છે કે એમાંથી ખરેખર અમારા માટે નુકસાનકારક છે, અમારી 2-5 ફાઇલ ઓછી થશે, પણ ઇટ ઇઝ વેલકમ સજેશન, નો પ્રોબ્લેમ. અને એવી રીતે યંગ પ્રોફેશનલ્સ જેને 50 લાખ રૂપિયા સુધી ની આવક હોય તો ઓડિટ કરાવવાની જરૂર નથી, અને પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન 44AD અને 44AD ઓપ્ટ કરી શકે છે. તો એની લિમિટ 50 લાખની 75 લાખ કરી છે. આ બંને પ્રોવિઝન ખરેખર નાના કરદાતાઓને અને યંગ પ્રોફેશનલ્સને માટે ખૂબ આવકારદાયક છે. જી સર, આપ કહેવા માંગશો? એક વસ્તુ હું કહેવા માંગીશ. કાલે આપણે અમે લોકોએ જ્યારે ડિસ્કશન કન્ક્લુડ કરતા હતા ત્યારે મેં કહેલું હતું કે જો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડિયામાં લાવવામાં આવે તો આપણા બિઝનેસમેનો વૈશ્વિક સ્તરે કોમ્પિટ કરી શકે એમ છે. એ અનુસંધાનમાં લગભગ 39,000 કમ્પ્લાયન્સીસ રિડ્યુસ કરી દેવામાં આવ્યા છે, જે રિયલી એક બહુ મોટી વસ્તુ છે, જેને લીધે ઇઝ ઓફ ડુઈંગ વધશે અને ભવિષ્યમાં ભારત એક ગ્રોથ એન્જિન બની અને આગળ આવી શકશે. ગઈકાલે આપણે જે ડિસ્ક્રિમિનેશનનું વાત કરતા હતા એ ત્રણે ત્રણ મુદ્દા મેડમે સ્વીકાર્યા છે કે ભાઈ આ ત્રણે ત્રણ મુદ્દા પર તમારે ડિસ્ક્રિમિનેશન નહીં આવે, પ્લસ પ્રોસિક્યુશન લોન્ચ કરવાની લિમિટ જે છે એ 1 કરોડની જગ્યાએ 2 કરોડ કરી છે, એટલે એ બંને પોઝિટિવ છે. પ્લસ ઈ કોમર્સ અત્યાર સુધી ઇન્ટ્રાસ્ટેટ સેલ કરી શકતું નહોતું, ઇન્ટ્રાસ્ટેટ અને અનરજિસ્ટર્ડ, એ ઈ કોમર્સ થ્રુ કોઈ બી માણસ અનરજિસ્ટર્ડ કે કોમ્પોઝિટ ડીલર એ બિઝનેસ ઇન્ટ્રાસ્ટેટનો કરી શકશે, એ બી એક ડિજિટલાઇઝેશન માટે બહુ જ સારું છે. થર્ડ પોઈન્ટ છે રિટર્ન અત્યારે 1 વર્ષને 6 મહિના એટલે સપ્ટેમ્બર સુધીમાં તમે રેક્ટિફાઈ કરી શકતા હતા, જેનો ટાઈમ પિરિયડ એ લોકોએ 3 યર્સ કરી આપ્યો છે, એટલે સર્ટન કન્ડિશન્સને એ બધું તો જ્યારે પરફેક્ટ આવશે ત્યારે ખબર પડશે, પરંતુ એને 3 વર્ષનો ટાઈમ કરી આપ્યો છે. અધર થિંગ છે કે CSR ફંડ, આ એક મોટી કંપનીઓ માટે છે કે CSR ફંડમાં તમે જે પૈસાની ITC લેતા હતા એ 17-5 પ્રમાણે બ્લોક કરી દીધી છે, એટલે તમને એની ITC નહીં મળે, એટલે આ એક બહુ મોટું નુકસાન થશે મોટી કંપની જે કોર્પોરેટ CSR ફંડમાંથી ITCનો બેનિફિટ લેતી હતી એની માટે. ને 158 પ્રમાણે તમારા ડેટા શેરિંગની સિસ્ટમ આ લોકોએ સ્ટાર્ટ રાખેલી છે. ધીસ ચેન્જ મેજર ચેન્જ ઇન ધ GST. જી સર, આપ કહેવા માંગશો? ગઈ મારા નિષ્ણાત મિત્રોએ બધા જ મેજર પોઈન્ટ્સ કવર કરી લીધા છે.
હું બીજો એક પોઈન્ટ છે કે જેની પર હું કહેવા માંગીશ એ છે KYC અને જે ડિજિટલ લોકર, એના માટે મેડમે એવું કહ્યું અને બજેટ્સમાં તમે બજેટની આખી સ્પીચમાં મેડમના તમે જોશો તો શરૂઆતથી અંત સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટાઇઝેશન, ફિનટેક અને બધા પર એટલો બધો ભાર આપ્યો છે અને સ્ટાર્ટઅપની પણ એમણે ઘણી બધી વખતે વાત કરી. બિલીવ મી ફ્રેન્ડ્સ, કોઈપણ દેશના બજેટમાં આખા બજેટના સેશનના બે કલાકમાં કે પોણા બે કલાકના ભાષણમાં જે રીતે ડિજિટાઇઝેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર ભાર આપવામાં આવ્યો છે એ ક્લિયર પગલો કે ક્લિયર એક દિશામાં જઈ રહ્યું છે કે ભારત વિશ્વમાં ડિજિટાઇઝેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ઘણો આગળ વધશે. જી સર, આપ એક ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે પીએમ પ્રણામ, એ વાંચીને વિરોધ પક્ષોને એવું થાય કે આપણે તો આનો વિરોધ કરવો જ જોઈએ. પણ પીએમ પ્રણામ, એમાં પીએમને પ્રણામ કરવાની કોઈ વાત નથી. એ કેમિકલ ફર્ટિલાઇઝર્સને ઓલ્ટરનેટિવ ફર્ટિલાઇઝર્સને લગતી વાત છે. બીજું જે આલોકભાઈએ કહ્યું એ પ્રમાણે હું એવું માનું છું કે આ જે બજેટ છે એ શોર્ટ ટર્મ બજેટ નથી, લોંગ ટર્મ બજેટ છે. લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ્સને ધ્યાનમાં લઈને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે, એટલે એ ખરેખર આવકારદાયક છે. અને છેલ્લે હું એમ કહીશ કે એક કહેવત છે કે રિયલ ટેસ્ટ લાઈઝ ઇન ટેસ્ટિંગ પુડિંગ. એટલે આપણે પુડિંગના વખાણ કરીએ કે ઓહો આનું ગાર્નિશિંગ બહુ સરસ છે, આનો સ્વાદ બહુ સરસ હશે, આમ છે તેમ છે, પણ ખરેખર તો આપણે જ્યારે ચાખીએ પુડિંગ ત્યારે જ આપણને ખબર પડે. એટલે આ વસ્તુ ખરેખર સારી છે અને આપણે ચોક્કસ ઈચ્છીએ, કારણ કે જે મેં પહેલાં કહ્યું એ પ્રમાણે લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ્સને ધ્યાનમાં લઈને આ બજેટ બનાવવામાં આવ્યું અને આપણે જરૂર ઈચ્છીએ કે આ બધું જ ફળીભૂત થાય એવી શુભેચ્છા. એટલે કન્ક્લુડિંગમાં એ જ કહેવાય, ગઈકાલે વાત થઈ હતી કે ચૂંટણી આવી રહી છે, 2024ની ચૂંટણી છે, પરંતુ આપણે નાણામંત્રીને સરકારને અભિનંદન આપવા જોઈએ. સરાહનીય પગલું છે કે બજેટ કોઈ પણ પ્રકારે ચૂંટણી લક્ષી નથી. વિરોધ પક્ષ હોય, કોઈ માનતા હોય કે ન માનતા હોય, પણ આમાં કોઈ પણ પગલું બજેટ ચૂંટણી લક્ષી કે ચૂંટણી આવી રહી છે એટલે જે પેલું રેવડી કલ્ચર નિમણ એવું વાતો ચાલે છે એવો કોઈ પણ મુદ્દો નથી. એ ખૂબ સરાહનીય છે. એટલે એક સંનિષ્ઠ પ્રયાસ છે આ બજેટ થકી વિકાસને વેગ આપવાનો. જે અલોકભાઈએ કીધું, ધરમસિંહ સાહેબે કીધું, જે હમણાં દેવેશભાઈએ કીધું કે વિકાસને વેગ આપનારું બજેટ છે, એનાથી ચોક્કસ 5 ટ્રિલિયન મિલિયનની ઇકોનોમી કદાચ 2025-26ની પહેલાં પણ આપણે અચીવ કરીએ એવો અમારો સૌનો એક આશા છે અને અપેક્ષા છે. થેન્ક યુ. જી, જે બજેટ 2023 બહાર પાડવામાં આવ્યું છે તે એક ખૂબ દૂરની દૃષ્ટિ રાખીને બહાર પાડવામાં આવ્યું છે તેવું કહી શકાય છે. અને જે ભારતનું અર્થતંત્ર છે તે ઝગમગી રહ્યું છે તેવું પણ કહી શકાય છે. ખૂબ ખૂબ આભાર આપ તમામનો અમારી સાથે જોડાવા માટે અને ખૂબ ખૂબ આભાર આપ તમામ દર્શક મિત્રોનો અમારી સાથે જોડાવા માટે. કેમેરામેન ગૌતમ સોનુને સાથે માનસી રોહિત, સ્પાર્ક ટુડે ન્યૂઝ.